તો સૌથી પહેલા અરવલ્લીની જનતા શું કહી રહી છે, ગૃહિણીઓનું શું કહેવું છે, બજેટને લઈને કેવી અપેક્ષાઓ છે તે વિશે વાત કરીશું. કારણ કે જ્યાં એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે ત્યાં જ ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, તે પછી શાકભાજી હોય, ફળફળાદી હોય કે કઠોળ હોય, તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને હાલમાં ગૃહિણીઓએ ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. અરવલ્લીની ગૃહિણીઓ શું કહી રહી છે, આવો સાંભળીએ. સરકાર દ્વારા આગામી દિવસમાં જે બજેટ રજૂ કરવાનું છે તે બજેટની અંદર અરવલ્લીના બાયડમાં જે ગૃહિણીઓ છે તેમને આ બજેટમાં શું અપેક્ષાઓ છે તે આજે આપણે અરવલ્લીના બાયડથી તેમને આ ગૃહિણીઓ પાસેથી જાણીશું કે આગામી બજેટમાં ગૃહિણીઓ શું અપેક્ષાઓ રાખી રહી છે. મારું નામ શાંતાબેન પ્રજાપતિ, હાલ બાયડ. ડુંગળી લસણનો શાકભાજીના ભાવમાં ડુંગળી લસણનો ભાવ વધારે ઊંચા છે, તો આ શાકભાજીના ભાવ થોડા નીચા રાખવા પડે. તો આ ડુંગળી લસણ બધા શાકભાજીમાં વપરાય, તો એના ભાવ નીચા રાખો તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ. બિલકુલ ચોક્કસથી, થોડા કેટલા ઘણા સમયથી ડુંગળી અને લસણના ભાવમાં જે વધારો આવ્યો છે તે ભાવનો જો ઘટાડો થાય તો આ ગૃહિણીઓને રાહત થાય તેમ છે. અન્ય ગૃહિણી આપની સાથે છે, તેમને પૂછીશું કે આગામી જે બજેટ છે તેમાં તેમની શું અપેક્ષાઓ છે. અત્યારે સિલિન્ડરના ભાવ વધારે છે, ઓછા થાય એની અપેક્ષા રાખીએ છીએ અને સબસિડી વધારે પડે એવી આશા રાખીએ છીએ. બિલકુલ ચોક્કસથી, ગેસ સિલિન્ડરના જે ભાવ છે તેમાં પણ વધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓનું ક્યાંક ને ક્યાંક બજેટ ખોરવાય છે, તો તેમાં જે સબસિડી છે તેમાં વધારો થવો જોઈએ તેવી અપેક્ષાઓ ગૃહિણીઓ રાખી રહી છે. અન્ય ગૃહિણી છે, તેમને પૂછીશું કે આગામી બજેટ જે સરકાર રજૂ કરવાની છે તેની અંદર તેમને શું અપેક્ષાઓ છે. અપેક્ષા તો એ જ છે કે મોંઘવારી ઓછી થાય, કારણ કે દરેક વસ્તુમાં મોંઘવારી વધતી જાય છે, પેટ્રોલથી માંડીને ડીઝલ, શાકભાજી, કઠોળ, ગેસ સિલિન્ડર, તમામ ક્ષેત્રે તમે સવારે ઉઠો ને સાંજે સુઓ ત્યાં સુધીમાં તમારે રોજ બજેટમાં વધારો થતો જ જાય છે. એક સામાન્ય માણસ કઈ રીતે પોતાનું ઘર પૂરું કરે એને વિચારવું પડે છે. આજે તેલના ભાવ આટલા વધે છે અને ઉપરથી સરકાર આટલા બધા ટેક્સ વસૂલે છે, છતાં પણ આપણને એટલી સુવિધાઓ આપતી નથી. તો સરકાર જો આટલા બધા ટેક્સ SGST GST વસૂલ કરે છે તો સરકારે સમજવું જોઈએ કે આપણને સબસિડીમાં રાહત આપે, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડે, તો ઓટોમેટિક બધી જ વસ્તુઓમાં ભાવ ઘટવાના જ છે. તો સરકાર આ મોંઘવારી થોડીક ઘટાડે એ બાબતે ધ્યાન આપે તો જનતા માટે બહુ સારું રહેશે. બિલકુલ ચોક્કસથી, સરકાર દ્વારા જે ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે તેને લઈને ગૃહિણીઓનું બજેટ ક્યાંક ને ક્યાંક ખોરવાયું છે, ત્યારે અન્ય ગૃહિણી છે તેમને આપણે પૂછીશું કે તેમના રસોડામાં કેવી આઇટમો છે જેને લઈને તેમનું બજેટ જે છે તે જાળવવામાં તેમને મુશ્કેલી પડી રહી છે. આપણે સવારે ઉઠીએ તો પહેલાં તો દૂધની જ જરૂર પડે, તો આજકાલ દૂધના ભાવ પણ એટલા બધા વધે છે, છાશ, દહીં બધું, અને જે પશુપાલકો લોકો એ લોકોને ભાવ નથી આપતા, અને જે નોકરી વર્ગ છે એ લોકોને કોથળી રોજ લેવી પડે છે તો એમના જોડે ભાવ વધારે લે છે, એટલે એ તો ના જ ચાલે ને, એ લોકોને પણ ભાવ આપો. સામે જે લોકો નોકરીવાળા છે એના માટે ભાવ ઓછા કરો, એ બધું કરો એવી આશા. બિલકુલ ચોક્કસથી, અન્ય ગૃહિણી છે તેમને પૂછીશું કે તેમનું આ બજેટથી શું અપેક્ષાઓ છે. મારું નામ દેવ્યાનીબેન ભાવસાર છે. અત્યારે કઠોળ એટલે દરેક વસ્તુમાં કઠોળનો ઉપયોગ થાય, દાળ શાક બનાવવું હોય તો કઠોળની જરૂરિયાત છે, કઈ છોકરાઓને માટે આઈટમ બનાવવી હોય તો પણ કઠોળની જરૂરિયાત છે. જો કઠોળ જ માટે બધું મોંઘું હોય તો આજે બાળકોનું પોષણ, એટલે અત્યારે બાળકોના પોષણ માટે સરકાર બહુ જ આગળ છે, જો પોષણ જ એને વ્યવસ્થિત ન બનાવી માતા તો બાળકોનું કઈ રીતે જીવન ચાલશે. અત્યારે કુપોષણ ચાલે છે, અત્યારે કુપોષણનો બહુ જ મોટો અભિયાન ચાલે છે, માટે કુપોષણ ઉપર પણ એમને કઠોળ, શાકભાજી અને દૂધ એ તો એમને ભાવમાં નીચા રાખવા જ પડે. આટલો બધો ભાવ વધારો છે તો ગૃહિણીઓનું જેનું બજેટ ઓછું છે એ કેવી રીતે ઘર ચલાવી શકે, એટલે મારી નમ્ર અપીલ છે સરકારશ્રીને કે ભાવ વધારો આટલો બધો છે માટે ભાવ ઓછો રાખે તો દરેક ગૃહિણીને સારી રીતે સરળ રીતે ઘર ચલાવી શકે. આ મારું મંતવ્ય છે, નમ્ર અપીલ છે. બિલકુલ ચોક્કસથી, ગૃહિણીઓની જે અપેક્ષાઓ છે, કઠોળના જે ભાવ છે, તેલના જે ભાવ છે તે ઘટવા જોઈએ. અન્ય ગૃહિણી છે તેમને પૂછીશું કે તેમની શું અપેક્ષાઓ છે.
મારું નામ પલક પ્રજાપતિ છે. બસ મારી એક જ અપીલ છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જેમ કે દૂધ, પછી તેલ, ઘી, એ બધાના ભાવ ઓછા થાય એના માટેની અપીલ છે કે એના ભાવ બજેટમાં આ વસ્તુ ધ્યાનમાં રાખે સરકાર તો સારું છે. બિલકુલ ચોક્કસથી, આ હતા અરવલ્લી જિલ્લાની ગૃહિણીઓ કે જેમને આવનાર જે બજેટ છે તેમાં સરકાર દ્વારા જે આ ભાવો જે વધ્યા છે તેમાં નિયંત્રણ લાવવામાં આવે, તેમાં ઘટાડો કરવામાં આવે તેવી તેમની અપેક્ષાઓ છે. મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. તો ગૃહિણીઓનું કહેવું છે કે દિન પ્રતિદિન સતત ભાવ વધી રહ્યા છે. જ્યારથી સરકાર આવી છે ત્યારે ચૂંટણી ટાણે વાયદાઓ કરવામાં આવે છે કે મોંઘવારીમાં ઘટાડો કરવામાં આવશે, પરંતુ એવું કશું જ નથી થઈ રહ્યું. સવારે ઉઠીએ ત્યારે દૂધથી શરૂઆત કરવાની હોય છે, દૂધના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એલપીજી ગેસ સિલિન્ડરમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલ પણ એટલું જ મોંઘું થઈ રહ્યું છે. સતત ગૃહિણીઓને મુશ્કેલી પડી રહી છે ઘર ચલાવવા માટે, કારણ કે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે. એટલે બજેટમાં ખાસ કરીને ગૃહિણીઓની આ બાબતોને ધ્યાન રાખવામાં આવે એવી અપેક્ષા બજેટમાંથી ગૃહિણીઓ રાખી રહી છે. જૂનાગઢની ગૃહિણીઓ શું કહી રહી છે, આવો સાંભળીએ. ટૂંક સમયમાં જ્યારે બજેટ બહાર પડવાનું છે ત્યારે હાલ આપણી સાથે મહિલાઓ જોડાયેલી છે. મહિલાઓને પૂછીએ બજેટને લઈને તેઓની કેવી અપેક્ષાઓ છે, કેવી રીતની અપેક્ષાઓ રાખો છો બજેટને લઈને? અપેક્ષાઓ તો ઘણી બધી છે, એમાં ખાસ કરીને અમે ગૃહિણીઓ જ્યારે ઘર ચલાવીએ છીએ ત્યારે બજેટ અમારે જ ઘરમાં પૂરું પાડવાનું હોય છે. તો એને લગતીને અને શિક્ષણ જે કાર્ય થતા હોય છે, જે બાળકોને લઈને છે, જે શિક્ષણ ક્ષેત્રે પણ જે કંઈ ચાલી રહ્યું છે એમાં પણ ઘણું બધું બજેટ વધતું જાય છે. અને ગૃહિણીઓને ઘરમાં કેવી રીતે ઘર ચલાવવું અને એ દરમિયાન અમારે કેમ મહિનામાં કે કઈ રીતે પૂરું પાડવું, એ જે આપેલું બજેટ હોય છે એમાં જ. જે અત્યારે હાલની મોંઘવારી એટલી બધી છે કે જે બજેટ પૂરું થતું નથી. અને હાલની મોંઘવારી કે જેણે ગેસનો બાટલો છે કે કેટલી વસ્તુ ગણાવીએ એટલી ઓછી પડે કે જેમાં ભાવ વધારો થઈ જ ગયો છે એમ. તો હવે આમાં ક્યાં અમારી તો અપેક્ષાઓ રહેવાની છે કે થોડોક જો ભાવમાં ઘટાડો થાય અને આ મોંઘવારી ઓછી થાય તો થોડીક ગૃહિણીઓને સહેલું પડે, કેમ કે ઘણી બધી સંસ્થાઓ ચાલે છે અત્યારે. તો અમે મહિલાઓને, અમને ખ્યાલ છે કે કોઈ પોતાની પરિસ્થિતિ એવી નબળી હોય, કોઈ મહિલા એવી હોય કે જેની પોતાની પરિસ્થિતિ એવી નબળી હોય તો આવી મોંઘવારીમાં એ લોકો પરિસ્થિતિ, જેને અમે સહકાર પણ આપીએ છીએ, અમે પોતે સંસ્થા ચલાવીએ છીએ, તો અમને ખ્યાલ છે કે એ પોતાની આવી મોંઘવારીમાં પોતાનું ઘર બરોબર ચલાવી શકતા નથી, એને કેટલું કષ્ટ પહોંચે છે. તો આવી મોંઘવારીમાં અમારી સરકાર પાસે તો એવી અપેક્ષા છે જ કે મોંઘવારીમાં ઘટાડો થવો જ જોઈએ. જી ચોક્કસથી, શું છે આપનું અપેક્ષા સરકાર પાસે? સરકાર પાસે અપેક્ષા તો બસ એ જ કે ઘરની નાની મોટી દરેક વસ્તુઓના ભાવમાં અમને બજેટને સેટિંગ કરવામાં તકલીફ પડે છે. અને બાળકોના શિક્ષણ માટે પણ અત્યારે ભાવ વધારો દરેક બાબતોમાં, નાની મોટી દરેક વસ્તુમાં થઈ ગયો છે. ઘરની સિલિન્ડર, શાકભાજીથી લઈને કરિયાણાની દરેક વસ્તુઓ, તો અમારી બજેટમાં એ જ અપેક્ષા છે જે દરેક સ્ત્રીઓને હશે જ, કે દરેક સ્ત્રીઓને ઘર ચલાવવામાં જે અનુકૂળતા પડે એવું બજેટ અમને મળે એવી અમારી અપેક્ષા છે. જી ચોક્કસથી, શું રાખો છો આપ સરકાર પાસે અપેક્ષા? બસ બજેટમાં થોડોક ફેર થાય તો સારું. શાકભાજી છે, દૂધ છે, અત્યારે બધું મોંઘું થતું જાય છે, તો એમાં થોડુંક ભાવ ઘટે તો અમને ફાયદો થાય. જી ચોક્કસથી, જ્યારે આપણે જોયું મહિલાઓને લઈ અને બજેટને લઈ અને ઘણા પ્રશ્નો છે, ત્યારે આપણી સાથે એક બીજા બેન જોડાયેલા છે, તેમને પાસે શું આશા રાખો છો? આશા સરકાર પાસે તો એટલી જ છે કે આ જે આવતું બજેટ આવે એ ગૃહિણીને લગતું, કોઈ ધંધાર્થીને લગતું છે, ધંધા માટે, નોકરી માટે થઈને, કે જે કોઈ છોકરા અત્યારે આમનામ જ કોઈ કામધંધા વગેરે ઓલા થાય છે એના માટે થઈને જો સરકાર એ રીતનું બજેટ પાડે બહાર કે ભાઈ બધાને લગતું આવે, તો આ એક સરસ સાબિત થઈ શકે બજેટ. જી ચોક્કસથી, લોકોની સરકાર પાસે જે બજેટ બહાર પડો તેને લઈને અનેક અપેક્ષાઓ છે, ત્યારે આપણી સાથે બીજા એક મહિલા જોડાયેલા છે, તેમને પૂછશું. જે અત્યારે નાના મોટા મહિલાઓ ગૃહ ઉદ્યોગો ચલાવતી હોય છે, તો તેના માટે શું આપ અપેક્ષા રાખો? સરકાર પાસેથી તો એટલી જ અપેક્ષા છે કે દરેક ગૃહિણીઓનું ધ્યાન રાખવામાં આવે બજેટની અંદર, કે એ લોકોનો નાનો મધ્યમ વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય કે કોઈ પણ વર્ગ હોય, એ લોકો માટે બજેટ બહુ જરૂરી છે. એ લોકોનું બજેટ વિખાઈ ના જાય, એ લોકોની મોંઘવારી, દરેક ક્ષેત્રમાં મોંઘવારી છે અત્યારે. શાકભાજી જુઓ, શિક્ષણ જુઓ, કરિયાણ, કોઈ પણ દરેકમાં એટલું બધું છે ને કે કોઈ બજેટ બહાર પાડે સરકાર ત્યારે કોઈ એક ક્ષેત્રને લગતું જ ધ્યાનમાં રાખવામાં આવે છે, પણ એવું મહિલાઓનું ધ્યાન રાખે જેના કારણે આખું કુટુંબ, ઘર, પરિવાર નભતું હોય છે,
એ બધાને એમાં સમાવેશ કરવામાં આવે તો વધારે સારું રહેશે. જી ચોક્કસથી. મહિલાઓને જ્યારે કહેવાય છે હોમ મિનિસ્ટર કે એના હાથમાં જ્યારે ઘરમાં આવી અને પગાર તો આપી દેવામાં આવે છે, પણ જે મોંઘવારીને લઈ અને એ જે મહિલા છે તે પોતાનું જે મહિનો કઈ રીતે પૂરો કરવો કે કઈ રીતે બજેટ છે તે એને એને અનુલક્ષીને ચાલવું તે એક મોટો પ્રશ્ન છે. આપણી સાથે એક બીજા બેન જોડાયેલા છે. જે એક મહિનાનું આપના હાથમાં પગાર તો આવે છે, પરંતુ એ કઈ રીતે ફાળવવું, કઈ રીતનું અત્યારે હવે બજેટ બહાર પડવું જોઈએ, શું કહેશો એના માટે? ખાસ કરીને માનો કે કોઈ સર્વિસ ના કરતા હોય, બરાબર, રોજગારી ધંધો હોય, બરાબર, તો અત્યારે એટલું બધું મોંઘું હોય, ક્યારેક કામ મળે ક્યારેક કામ ન મળે, બરાબર, તો એ સમય ગાળામાં એક લેડીઝને કઈ રીતના ઘર ચલાવવું. ખાસ કરીને અત્યારે તેલનો ભાવ જ તમે જાણો છો કે તેલનો ભાવ અત્યારે કેટલો વધી ગયો છે, બરાબર છે, એસટીનું ભાડું વધી ગયું છે, બરાબર છે, એવી રીતના પછી માનો કે એનું ઘર રહેવા માટે ઘર પણ નથી હોતું, બરાબર, એ સમયગાળામાં એના બાળકોને કઈ રીતે મોટા કરે, પ્લસ ભાડું કઈ રીતના ભરે, અથવા તો એ રાશન કઈ રીતે લઈ આવે, બરાબર, શાકભાજી દૂધ વગેરે દરેક વસ્તુમાં એ સમય દરમિયાન માનો કે કોઈ ગેસ્ટ આવે તો કઈ રીતના એને હેન્ડલિંગ કરી શકે. અત્યારે સ્ત્રીઓની પરિસ્થિતિ ખૂબ એટલે ખૂબ જ નબળી છે, બરાબર. આ સમય દરમિયાન ખાસ કરીને સ્ત્રીઓને પહેલાં તો એની લાયકાત પ્રમાણે કામ દેવડાવવું જોઈએ, બીજું કે થોડીક મોંઘવારીમાં ઘટાડો હોવો જોઈએ. જી ચોક્કસથી. આપણે દરેક મહિલાઓને જે છે આશાઓ અને અપેક્ષાઓ જાણી છે, ત્યારે ખરેખર હવે આવતા બજેટમાં મહિલાઓ માટે પણ કેન્દ્ર સરકારે કંઈક ને કંઈક વિચારવું જોઈએ, તેની પણ આશાઓ પૂરી કરવી જોઈએ. વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. તો ગૃહિણીઓએ જેમ કહ્યું કે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ મોંઘા થયા છે, જેના કારણે મોંઘવારી પર લગામ લગાવવી જરૂરી છે. બજેટમાંથી ગૃહિણીઓને અપેક્ષા છે કે આ વખતે સરકાર બજેટમાં ગૃહિણીઓ માટે કંઈક ખાસ હોવું જરૂરી છે. સાથે જ જે પ્રકારે મહિલાઓની સુરક્ષાને લઈને હાલમાં અનેક સવાલો ઉભા થયા છે, દુષ્કર્મના કેસો સતત વધી રહ્યા છે, મહિલાઓની સુરક્ષાને લઈને પણ હાલમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, એટલે મહિલાઓની સુરક્ષાને લઈને પણ કંઈક વાત બજેટમાં હોવી જોઈએ તેવું હાલમાં ગૃહિણીઓનું કહેવું છે. સુરતની ગૃહિણીઓ શું કહી રહી છે, આવો સાંભળીએ. આવનારા દિવસમાં જ્યારે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે બજેટની સીધી અસર ગૃહિણીઓ પર પડતી હોય છે, કારણ કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાથી ગૃહિણીઓના ઘરના બજેટ ખોરવાઈ જાય છે. તો આ જ અંગે આપણે સુરતની ગૃહિણીઓના મત લેવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે સુરતની કેટલી ગૃહિણીઓ છે અને આપણે તેમની સાથે વાત કરીશું. જી, તમારું નામ જણાવશો અને એ જણાવશો કે જે બજેટ આવી રહ્યું છે, તમે એક યુથ છો, યંગ જનરેશન તરીકે તમારી શું એક્સપેક્ટેશન છે? બજેટ આવી રહ્યું છે તો બજેટમાં એ લોકોએ સ્ત્રી મતલબ જે વર્કિંગ વુમન છે એ લોકોને ટેક્સમાં થોડી રાહત મળે એ પ્રમાણેનું કંઈ પ્રાવધાન કરવું જોઈએ, અને વુમન એમ્પાવરમેન્ટ માટે એ લોકોએ બધી સ્કીમ રાખવી જોઈએ, જેમ કે MSMEમાં મહિલાઓ આગળ વધે એ માટે એ લોકોને સબસિડી કે એવું કંઈક આપવું જોઈએ મહિલા માટે સ્પેશિયલ, અને મહિલાઓ માટે એવું એક સ્પેશિયલ પોર્ટલ બનાવવું જોઈએ કે જેથી એ લોકો ઇઝીલી એનો યુઝ કરી શકે, એ બધી જે સ્કીમ બહાર આવે એનો યુઝ કરી શકે. તો એ માટે બજેટ એલોકેટ કરવું જોઈએ આ બધી સ્કીમમાં, અને વુમન વર્કિંગ પ્લેસ પર જે હરેસમેન્ટ થાય છે વુમનોનું એના માટે લોકોએ સ્કીમમાં ફંડ એલોકેટ કરવો જોઈએ, એટલે બજેટમાં એ સ્કીમ પાછળ એ લોકો વધારે રૂપિયા ફાળવે, નાણાં ફાળવે એવી આશા રાખું છું. જી ચોક્કસથી. તો વુમન સેફ્ટીની અહીંયા વાત થઈ રહી છે, તમે જણાવશો કે બજેટ આવી રહ્યું છે, તમારી શું એક્સપેક્ટેશન છે, કઈ વસ્તુના ભાવ ઘટવા જોઈએ તમારા હિસાબે? મારી એક્સપેક્ટેશન છે, અમને મારા દીકરાના મેરેજ આવી રહ્યા છે, હવે એ અમારી પાસે હોય જે અમારી સાસુએ આપેલો તે જ એમાંથી અમારે કરવું પડે, કારણ કે અત્યારના તો સોનું લેવા જઈએ ક્યાં એમના મેરેજનો ખર્ચો કરીએ છીએ, કારણ કે જમવાના કે માંડીને બધો જ ખર્ચો એટલો હેવી પડી જાય છે, એટલે એના માટે હું સરકારને એમ કહેવા માગું છું કે સોનાને પછાડી થોડા ભાવ ઘટાડે ને આ બધી જ વસ્તુમાં પણ થોડાક ભાવ ઘટાડે, કે અમે જે સામાન્ય માણસો લગ્ન વિશે એરેન્જમેન્ટ કરીએ તે એ લોકો માટે થોડુંક કંઈ પણ કંઈ કરે સરકાર. વિચારવાની વાત થઈ રહી છે, તમે જણાવશો મિડલ ક્લાસ તરીકે તમારી શું એક્સપેક્ટેશન છે, કઈ વસ્તુના ભાવ ઘટવા જોઈએ તમને શું લાગે છે? હું કહું છું તો મારે એવું છે કે શૈક્ષણિક કાર્યમાં ભાવ ઘટવા જોઈએ, કારણ કે અત્યારે ફીઓ બધી સ્કૂલોમાં આડેધડ લેવામાં આવે છે, એનો કાયદો થોડો સ્ટ્રિક્ટ થવો જોઈએ. આજે આપણા ઘરમાં મિડલ ક્લાસમાં સામાન્ય રીતે બે બાળકો હોય છે, હવે એ બે બાળકોને આપણે ભણાવવાનો ખર્ચો ને બધું જોઈએ તો આપણે આવક કરતાં જ્યાવક વધારે થઈ જાય છે, એટલે છોકરાઓ હોશિયાર હોવા છતાં આપણે થોડું એની પર કંટ્રોલ લાવવો પડે છે. એટલે હું એવું કહું છું કે શૈક્ષણિક માટે થોડું આપણે
જાગૃત થઈએ તો વધારે સારું છે. એટલે આપણે આપણા છોકરાઓને બહારના દેશમાં મોકલવાનો રીઝન શું હોય છે કે ભણેલા જેટલું ભણેલા છે એ રીતે અહીંયા સેલરી મળતી નથી ને બહારના દેશોમાં, તો આપણું નાગરિક આપણું દેશનું નાગરિક અહીંયા જ રહીને કમાય અને આપણા જ દેશનું નામ રોશન કરે એવું હું ઈચ્છું છું. ચોક્કસથી આપણું જે યુથ છે તે દેશમાં જ રહે તેવું ઈચ્છી રહ્યા છે. જી માસી, તમે જણાવશો કે તમે કઈ વસ્તુના ભાવ, તમે ઘરમાં બજેટ ચલાવતા હશો, કિચન સંભાળતા હશો, કઈ વસ્તુના ભાવ ઘટવા જોઈએ? પહેલે તો એ વસ્તુ એ છે કે ગેસ, આપણે ગેસની જરૂર પડે છે અને ગેસના બાટલાના ભાવ એટલા બધા વધી જાય છે કે આપણે એક મહિનામાં એક બાટલો પૂરો થાય અને એ બજેટ આખું ખોરવાઈ જાય છે. માટે તમે બજેટમાં ગમે તેમ કરીને રાહત મળે એ હિસાબે તમે બજેટ લાવો તો વધારે સારું, કે ગૃહ એને સારું પડે. જે ચોક્કસ ગેસના બાટલાના ભાવમાં ઘટાડો થવાની વાત થઈ રહી છે, જે તમે જણાવશો એઝ અ વુમન તરીકે તમે ગૃહિણી હોવ તો કઈ વસ્તુના ભાવ ઘટવા જોઈએ તમારા હિસાબે? હું વાત કરું તો દૂધથી લઈને સવારે મોર્નિંગથી લઈને નાઇટ સુધીની બધી જે જરૂરિયાતની વસ્તુઓ છે તેમાં ભાવ ઘટવા જોઈએ, ત્યાંથી આપણે આપણા ફેમિલીને બધી રીતના પ્રોવાઈડ કરી શકીએ. બધી વસ્તુ આપણે એમને કોમ્પ્રોમાઈઝ કરીને કરવું પડે છે અત્યારે ભાવના લઈને. માટે હું સરકારને એવું કહીશ કે બને તો થોડા ભાવ ઓછા કરીએ, તો આપણે ઘરવાળા કોમ્પ્રોમાઈઝ તો કરીએ જ છે પણ એટલું કોમ્પ્રોમાઈઝ નહીં કરવું પડે આપણે. તે ઉપરાંત ઘરમાં જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ હોય છે, જેવી રીતે દાળ છે, ચોખા છે, એ બધી વસ્તુઓના ભાવ પણ વધી ગયા છે, તો એને લઈને તમારા બજેટ પર કઈ રીતની અસર પડે છે? એના લઈને થાય છે એવું કે આપણે અત્યારે એવું થઈ ગયું છે કે એક ટાઈમ રસોઈ બનાવીને બે ટાઈમ જમીએ એવા દિવસો નહીં આવે, એવી હું ગવર્મેન્ટને સરકારને રિક્વેસ્ટ કરીશ. જે ચોક્કસ દાળ ચોખાના ભાવમાં પણ ઘટાડો થઈ રહ્યા છે, જે તમે જણાવશો કે રેસ્ટોરન્ટમાં જમવા જે છે રેસ્ટોરન્ટના બિલ પણ હવે ખૂબ વધારે આવે છે, સર્વિસ ટેક્સ ચડાવીને આવે છે, તો એ વિશે તમે શું કહેશો? એમાં ઘટાડો થવો જોઈએ? થવો જોઈએ, 100% થવો જોઈએ. એટલે પહેલાં એવું હતું કે વીકેન્ડમાં એક દિવસ આપણે રેસ્ટોરન્ટમાં જતા હતા અને ફેમિલી સાથે એન્જોય કરતા હતા, હવે તો એ વસ્તુ પણ ભૂલી જ જવા જેવી થઈ ગઈ છે. કારણ કે એ એટલું બિલ આપણે અફોર્ડ કરી જ નથી શકતા, કારણ કે સાથે ટેક્સ જ એટલા બધા એ લોકો લાવી દે છે ને, એટલે આપણે એને પણ થોડું એવોઇડ કરવું પડે છે. એટલે હવે તો 15 દિવસ મહિને એકવાર જવાનું વિચારીએ છીએ, પણ આ બધા બજેટોના જોઈને આપણે એવું વિચારી શકીએ છીએ કે હવે તો આ વસ્તુ પણ ભૂલી જ જવી પડશે આપણે, ને એના માટે પણ કંઈક કરવું જોઈએ કે આપણે ફેમિલી સાથે એક સારો ટાઈમ સ્પેન્ડ કરી શકીએ એમ. ચોક્કસથી, તો આ હતી સુરતની મહિલાઓ અને તેમનું મત. તેઓનું માનવું છે કે જે સવારે ઉઠવાથી લઈને જે વસ્તુઓ જીવન જરૂરિયાતની છે, કહી શકાય કે દૂધથી માંડીને રાત્રે સૂતા સુધી જેટલી પણ વસ્તુઓની જરૂરિયાત પડી રહી છે, ખાસ કરીને કિચનમાં દરેકે દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે અને તેને કારણે ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. જ્યારે આવનારા દિવસોમાં બજેટ આવશે ત્યારે બજેટ પર સરકારની કઈ રીતની નીતિ હશે, કઈ રીતના ભાવોમાં ઘટાડો થશે કે શું હશે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે નિકિતા ચલિયાવાલા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો મારું મંતવ્યમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.